गुड मॉर्निंग विद्यार्थी मित्रों, गया तास में मैं बारमा दाखला की बात करी है। वार्षिक हिसाब में बारमो दाखिल गणो है। मित्रों जय दाखिल गणो तरह चौपड़ी तमारी साथे राखो और हूँ जो हवाला वाँचू छू ध्यान आपो और दाखिल वाँचू ध्यान आपो। दाखला नंबर 13 की बात करी, ध्यान आपो, थोड़ा दाखिल अघरो है, ध्यान आपो। हर्षा और छाया एक भागीदारी पेढ़ी भागीदारों से નીચેની માહિતી પરથી વાર્ષિક હિસાબો તૈયાર કરો। મિત્રો તમને અહીંયા કાચું સરવૈયું આપ્યું છે અને હવાલા આપ્યા છે। હવે ધ્યાન આપો, આપણે જમા બાકી આપી છે, ઉધાર બાકી આપી છે અને અંદરની સાઈડમાં માલનો સ્ટોક આપ્યો છે 31,000 પગાર માસિક। તો આપણે અહીંયા કેટલાક હવાલા ટીક કરવાના છે, ધ્યાન આપો। સૌથી પહેલા મૂડી ઉપર વ્યાજ 5% ગણવાનું છે। તો હર્ષા અને છાયા મૂડી 20,000 અને 30,000 ને ટીક કરી નાખો। ઉપાડ ઉપર 6% વ્યાજ ગણવાનું છે। તો ઉપાડની જે બાકીઓ આપી છે ધ્યાન આપો। હર્ષાનો ઉપાડ છે 1/10/2016 ના રોજ 5,000 અને છાયાનો ઉપાડ છે 1/1/17 ના રોજ 10,000। આ બંનેને ટીક કરી નાખો। ચાલુ ખાતાની શરૂની બાકી ઉપર 10% વ્યાજ ગણવાનું છે। તો ચાલુ ખાતાની બાકી તમે જો જમા સાઈડમાં કાચા સરવૈયામાં જમા સાઈડમાં ચાલુ ખાતા અને છાયાના 4,000 છે એને ટીક કરી નાખો। અને ચાલુ ખાતું હર્ષાનું ઉધાર બાકી 6,000 રૂપિયા, ઉધાર બાકી સાઈડમાં ઉપાડની નીચે લખેલું છે ચાલુ ખાતું હર્ષા, આ ઉધાર બાકી 6,000 એને પણ ટીક કરી દો। યંત્ર ઉપર 10% ઘસારો ગણવાનો છે। મિત્રો યંત્ર છે તમારા 40,000 ઉધાર સાઈડમાં, કાચા સરવૈયાને ઉધાર સાઈડમાં યંત્રો 40,000 એને ટીક કરો, એની ઉપર આપણે ઘસારો ગણવાનો છે। છાયાનો માસિક પગાર રૂપિયા 500 છે, બરાબર? તો જો છાયાનો માસિક પગાર રૂપિયા 5,500 એને ટીક કરો। વેચાણ નોંધનો સરવાળો 300 ઓછો ગણાયો છે। હવે આ જ્યારે સરવાળો ઓછો ગણાય તો આ એક જ બાજુની ભૂલ ગણાય છે, એટલે આપણે અહીંયા માત્ર સુધારેલું વેપાર ખાતું તૈયાર કરવું પડશે અને સામાન્ય અનામત ખાતે રૂપિયા 1,700 લઈ જવાના છે। મિત્રો હવાલા આપણે ટીક કર્યા છે, તમે જોજો ઉધાર સાઈડમાં જે ટીક થયેલી વાતો છે, ચાલુ ખાતું હર્ષાનું 6,000 રૂપિયા, મૂડી ઉપર વ્યાજ જે આપણે ગણવાનું છે તો હર્ષા અને છાયા 700 અને 1,000 એને ટીક કરો, યંત્ર છે એને ટીક કરો। હવે અહીંયા હર્ષાની લોનનું લોન આપી છે તો હર્ષાની લોન અને લોનનું વ્યાજને ટીક કરો। પગાર આપ્યો છે 13,000, જ્યારે માસિક પગાર રૂપિયા 1,000 એટલે એક વર્ષનો પગાર 12,000 થાય, તો પગારને પણ ટીક કરો। પછી છાયાનો પગાર એને ટીક કર્યો છે। હવે વીમા પ્રીમિયમ આપેલું છે જેમાં 1,200 રૂપિયા વીમા પ્રીમિયમ તારીખ 30/6/2017 રોજ પૂરા થતા વર્ષનું છે। મિત્રો આપણો હિસાબી વર્ષ છે 31/3/2017, જ્યારે આ 6 મહિના સુધી મીન્સ કે 4, 5 અને 6 ત્રણ માસનું વીમાનું પ્રીમિયમ આ 1,200 રૂપિયામાં અગાઉથી ચૂકવેલું છે જે આપણે એને અલગ પાડીશું, બરાબર? તો હવે ધ્યાન આપો, આપણે દરેક વખતે જે દાખલો ગણીએ છીએ એ જ પ્રમાણે આપણે બાકીઓ લખીશું। તો ધ્યાન આપો અહીંયા મિત્રો, સૌથી પહેલાં મૂડી આપી છે હર્ષ અને છાયાની 20,000 અને 30,000। હવે આ કાયમી મૂડી છે એટલે આપણે સીધા મૂડીને દેવા બાજુ લખીશું શરૂની મૂડી, એમાં હર્ષ અને છાયાના, હર્ષના છે 20,000 અને છાયાના છે 30,000। તો હર્ષના છે 20,000 અને છાયાના છે 30,000, એટલે બારની સાઈડમાં આપણે લખીશું રૂપિયા 50,000, બારની સાઈડમાં આપણે 50,000 રૂપિયા લખી દઈએ છીએ। ચાલુ ખાતું છાયાનું 4,000 રૂપિયા, જે ચાલુ ખાતાની જમા સાઈડમાં અહીંયા લખીશું આપણે શરૂની જમા બાકી, શરૂની જમા બાકી, જે છાયાના છે 4,000 રૂપિયા, જે મેં અહીંયા લખી દીધા રૂપિયા 4,000 છાયામાં, પહેલાં જમા સાઈડ લીધી છે। મિત્રો ઉપાડનું વ્યાજ આપેલું છે હર્ષા અને છાયા 100 અને 50, તો ઉપાડનું વ્યાજ આપણે અહીંયા લખીશું, ઉપાડનું વ્યાજ, એમાં આપણે હવાલો છે એટલે હર્ષા અને છાયાના, હર્ષાના છે 100 રૂપિયા અને છાયાના છે 50 રૂપિયા, એને આપણે એડ કરવાનું છે, એટલે આપણે આ રીતે 100 અને 50 વ્યાજ લખ્યું છે। હર્ષાની લોન આપી છે 10,000 રૂપિયા, તો આપણે અહીંયા લખીશું મિત્રો હર્ષાની લોન, હર્ષાની લોનના રૂપિયા 10,000 રૂપિયા હર્ષાની
લોન લગી છે, ભાડું 12,000 રૂપિયા છે, જમા બાકી છે, મીન્સ મળેલ ભાડું ગણાય, મળેલ ભાડું રૂપિયા 12,000 રૂપિયા મળેલ ભાડું, તો આપણે અહીંયા લખીએ છીએ મળેલ ભાડું રૂપિયા 12,000. હવે લેન્ડદારો છે 5,000ના, લેન્ડદારો 5,000 છે, ટીક નથી કરેલું એટલે સીધી સીધા બહારની સાઈડમાં લખીશું લેન્ડદારો 5,000 રૂપિયા. આ લેન્ડદારો મેં 5,000ના લખી નાખ્યા છે. પછી વેપાર ખાતાની જમા બાકી આપી છે 24,700 રૂપિયા. વેપાર ખાતાની જમા સાઈડની બાકી, તો અહીંયા લખીશું બાકી આગળ લાવ્યા, અંદરની સાઈડમાં લખીશું 24,700, કારણ કે અંદર હવાલો છે જે આપણે રકમ એડ કરવાની છે. તો વેપાર ખાતાના 2400. બેંક બાકી, જે બેંક ઓવરડ્રાફ્ટ ગણાય છે 5,450, તો અહીંયા લખીશું BOD 5,450 રૂપિયા મેં અહીંયા લખી દીધા છે. ચાલુ ખાતાનું વ્યાજ વર્ષાના 100 રૂપિયા છે, તો આપણે અહીંયા લખીશું ચાલુ ખાતાનું વ્યાજ, તો અહીંયા લખીએ છીએ ચાલુ ખાતાનું વ્યાજ વર્ષાના રૂપિયા 100, તો અહીંયા આપણે અંદરની સાઈડમાં લખીશું કારણ કે હવાલો છે, એટલે વર્ષાના ચાલુ ખાતાનું વ્યાજ, વર્ષાનું ચાલુ, વર્ષાનું ચાલુ ખાતાનું વ્યાજ રૂપિયા 400 રૂપિયા અંદરની સાઈડમાં લખીએ છીએ. હવે મિત્રો આ બધી વાત અહીંયા પૂરી થઈ ગઈ છે ચાલુ ખાતાનું વ્યાજ. હવે ઉપલબ્ધ ખાતાના જે 300 રૂપિયા અહીંયા જમા બાકી લખી છે, તો અહીંયા જે વાત કરી છે કે વેચાણ નોંધનો સરવાળો રૂપિયા 300 ઓછો છે, એટલે કે વેચાણ નોંધમાં રૂપિયા 300 એક સાઈડમાં ભૂલ થઈ છે, જમા સાઈડમાં ઓછો છે, તો અહીંયા જે ઓછો હતો એ ઉપલબ્ધ ખાતું લખ્યું છે, એટલે વેચાણ નોંધનો સરવાળાની 300ની અસર છે એ બાકી આગળ લાવ્યામાં આપણે આપી દઈશું, એટલે ઉપલબ્ધ ખાતું અહીંથી નીકળી જશે. સારું, ચલો ઉપાડ. તો અહીંયા પહેલાં ચાલુ ખાતું હર્ષાના 6,000 રૂપિયા ઉધાર બાકી છે, તો અહીંયા લખીશું આપણે સરુની ઉધાર બાકી, હર્ષાના રૂપિયા 6,000 રૂપિયા એના ખાતામાં આપણે 6,000 રૂપિયા લખી દઈએ છીએ. પછી ઉપાડ આપ્યો છે 5,000 અને 10,000, તો અહીંયા લખીશું આપણે ઉપાડ 5,000 અને 10,000 રૂપિયા. આ મેં બંનેના ઉપાડ લખી નાખ્યા છે, બરાબર. હવે મૂડીનું વ્યાજ આપ્યું છે 700 અને 1,000, તો અહીંયા લખીશું મિત્રો મૂડીનું વ્યાજ, જેમાં એચ અને સી, તો એચ છે એનું વ્યાજ છે 700 અને છાયાનું વ્યાજ છે 1,000, એ આપણે એડ કરવાનું છે, એટલે આપણે એને અંદરની સાઈડમાં લખીએ છીએ 700 અને 1,000. યંત્રો 40,000 રૂપિયા છે ઉધાર બાકી છે, જે પાક્કા સરવૈયામાં લખીશું યંત્રો, બરાબર. હવે યંત્રો છે એ આપણે ટીક કર્યા છે, એટલે એને અંદરની સાઈડમાં લખીશું રૂપિયા 40,000, યંત્રો રૂપિયા 40,000 રૂપિયા ઇનસાઈડમાં, યંત્રો છે એ 40,000 રૂપિયા છે એ આપણે લખીએ છીએ અત્યારે. લોન ઉપર વ્યાજ 200 રૂપિયા છે, તો લોનનું વ્યાજ આપણે ટીક કરેલું છે, એટલે અહીંયા આપણે લખીશું લોનનું વ્યાજ રૂપિયા 200, લોનનું વ્યાજ રૂપિયા 200 છે એ મેં આપણે અંદરની સાઈડમાં લખીશું લોનનું વ્યાજ રૂપિયા 200. પગારના રૂપિયા 13,000 છે, જે ટીક કર્યું છે, તો અહીંયા લખીશું પગારના રૂપિયા 13,000, પગારના રૂપિયા 13,000 છે જે આપણે અહીંયા લખીએ છીએ પગારના રૂપિયા 13,000. છાયાનો પગાર 5,500 રૂપિયા, તો અહીંયા આપણે લખીશું છાયાનો પગાર રૂપિયા 5,500, છાયાનો પગાર રૂપિયા 5,500 આપણે અહીંયા લખી દીધો છે. છાયાનો પગાર લખ્યા પછી દેવાદારો 15,000 રૂપિયા છે, જે સીધે સીધા બહારની સાઈડમાં લખીશું, અહીંયા આપણે લખીશું દેવાદારો રૂપિયા 15,000, દેવાદારો મેં 15,000ના લખી દીધા છે, દેવાદારો 15,000. મળવાનું બાકી ભાડું, મળવાનું બાકી ભાડું 2,000 રૂપિયા છે, અહીંયા આપણે લખીશું મળવાનું બાકી
ભાડું 2000 રૂપિયા, મળવાનું બાકી ભાડું રૂપિયા 2000 રૂપિયા મેં લખી દીધા છે. ગાલખાડના રૂપિયા 1300 છે, ગાલખાડના રૂપિયા 1300 જે આપણે અહીંયા વેપાર ખાતાની ઉધાર સાઈડમાં લખીશું. ગાલખાડના રૂપિયા 1300, ગાલખાડના રૂપિયા 1300 મેં લખી દીધા છે. આખરનો સ્ટોક 10000 રૂપિયા છે, તો અહીંયા લખીશું આપણે આખરનો સ્ટોક રૂપિયા 10000, આખરનો સ્ટોક રૂપિયા 10000 રૂપિયા છે. વીમા પ્રીમિયમના રૂપિયા 2000 છે, જે હું અહીંયા લખી દઉં છું. વીમા પ્રીમિયમ રૂપિયા 2000 અંદરની સાઈડમાં આપણે લખીએ છીએ. મિત્રો, બધા જ બાકીઓ મેં લખી નાખી છે. હવે આપણે હવાલા જુઓ, તો પહેલાં ગુપ્ત હવાલામાં જોઈશું. વીમા પ્રીમિયમના રૂપિયા 1200, જે વાર્ષિક પ્રીમિયમ ચૂકવાય છે 1200 રૂપિયા, જે 30/6/2017 રોજ પૂરું થાય છે, જ્યારે આપણા હિસાબો છે 31/3/2017 રોજ. મીન્સ કે આ 1200 રૂપિયા છે એમાં 1200 રૂપિયા છે એમાં 3 મહિનાનું અગાઉથી ચૂકવેલું છે, તો આપણે 3 મહિનાનું કાઢીએ છીએ રૂપિયા 300. તો અહીંયા લખીશું બાદ અગાઉ ચૂકવેલ વીમા પ્રીમિયમના રૂપિયા 300, એટલે બહારની સાઈડમાં આપણે રકમ લખીશું 1700 રૂપિયા. એ જ રીતે પગાર માસિક, તો 12 મહિનાનો પગાર 12000 થાય, અહીંયા 13000 ચૂકવેલા છે. મીન્સ કે અગાઉ ચૂકવેલ પગારના રૂપિયા 1000, એટલે બહારની સાઈડમાં આપણે લખીશું રૂપિયા 12000. તો અહીંયા લખીશું ચૂકવવાનો અગાઉ ચૂકવેલ પગાર, અહીંયા લખીશું અગાઉ ચૂકવેલ પગારના રૂપિયા 1000, અને અગાઉ ચૂકવેલ વીમા પ્રીમિયમના રૂપિયા 300, અગાઉ ચૂકવેલ વીમા પ્રીમિયમના રૂપિયા 300 જે મેં અહીંયા લખી દીધા છે, બરાબર. હવે લોનનું વ્યાજ જુઓ. અહીંયા 1/10/2016 લોન છે, એટલે 10/11/12/1, 2 અને 3 6 મહિનાનું, તો આ 10000 રૂપિયા છે એની ઉપર 6% લેકે, આ 10000 છે એની ઉપર 6 મહિનાનું 6% લેકે વ્યાજ થશે 300 રૂપિયા. હવે 300માંથી 200 રૂપિયા ચૂકવેલા છે, તો અહીંયા લખીશું ચૂકવવાનું બાકી લોન વ્યાજ રૂપિયા 100, એટલે બહારની સાઈડમાં 300, અને અહીંયા લખીશું ચૂકવવાનું બાકી લોન વ્યાજના રૂપિયા 100. તો અહીંયા મેં ચૂકવવાનું બાકી લોન વ્યાજ રૂપિયા 100 અહીંયા લખી દીધું છે, બરાબર. તો અહીંયા ગુપ્ત વાલા છે એ મેં પૂરા કર્યા છે. હવે જો મૂડી ઉપર 5% વ્યાજ છે, તો મૂડી 20000 અને 30000 છે, 20000 રૂપિયા છે એ એચ આના છે, એની ઉપર આપણે 5% વ્યાજ, તો ગુણ્યા 5% એટલે 1000 રૂપિયા મૂડીનું વ્યાજ થાય છે. તો અહીંયા આપણે લખીશું મૂડીનું વ્યાજ, કુલ મૂડીનું વ્યાજ છે એ 1000 રૂપિયા થાય છે, એમાં 700 રૂપિયા આપણે ચૂકવેલા છે, મીન્સ કે 300 રૂપિયા બીજા ચૂકવવા પડશે. તો આ મૂડીનું વ્યાજ છે એ જે 300 ચૂકવવાના છે એ 300 આપણે અહીંયા લખીશું, આ આપણે ધ્યાનમાં રાખવાનું છે. હવે મિત્રો, મૂડીનું વ્યાજ 5% લેખે, એટલે અહીંયા હરસાની મૂડી રૂપિયા 20000 છે, એની ઉપર 5% વ્યાજ ગણીશું તો 1000 રૂપિયા થાય છે. હવે અહીંયા ફાળવણી ખાતામાં તમે જો મૂડીનું વ્યાજ હરસાનું 700 રૂપિયા ચૂકવેલું છે અને ટોટલ 1000 થાય, એટલે 300 રૂપિયા ચૂકવવાના બાકી છે, તો 700માં આપણે 300 રૂપિયા ચૂકવવાના બાકી એડ કરો એટલે 1000 રૂપિયા થાય. હવે આ જે 300 રૂપિયા ચૂકવવાના બાકી છે એ ભાગીદારોના ચાલુ ખાતામાં રૂપિયા 300 લખીશું, કુલ 1000 છે, 700 ચૂકવાઈ ગયા છે, બરાબર. હવે આ જ રીતે છાયાનું મૂડી 30000 છે, એની ઉપર 5% લેખે 1500 રૂપિયા મૂડીનું વ્યાજ થાય છે, મૂડીનું વ્યાજ 1 વર્ષનું 1500 રૂપિયા થાય છે, એમાં 1000 રૂપિયા આ ચૂકવેલા છે, તો 1500 કરવા માટે 500 રૂપિયા આપણે ચૂકવવાના બાકી, જે 500 રૂપિયા એડ કરીશું. આ 500 રૂપિયા મૂડીનું વ્યાજ ભાગીદારોના ચાલુ ખાતાની જમા સાઈડમાં આપણે 500 લખીશું,
એટલે મિત્રો મેં જે રાઉન્ડ રકમ કરી છે એ તમે ધ્યાનમાં રાખજો. હવે ઉપાડ ઉપર 6% વ્યાજ છે. હવે ઉપાડ ઉપર 6% વ્યાજ તો ધ્યાન આપો, હર્ષાનો ઉપાડ 5000 રૂપિયા છે અને 1/10/2016 થી એટલે કે 6 મહિનાનું વ્યાજ ગણવાનું છે. તો આ જે ઉપાડ 10000 રૂપિયા છે, ઉપાડ 5000 છે હર્ષાના, તો 5000 ઉપર 6 મહિનાનું 6% લેખે વ્યાજ થશે 150. હવે 150 વ્યાજ થાય એમાં 100 ચૂકવેલા છે તો 50 રૂપિયા ચૂકવાના બાકી. જે મેં અહીંયા 50 રૂપિયા લખ્યા, આ 50 રૂપિયા આપણે ભાગીદારોના ચાલુ ખાતાની ઉધાર સાઈડમાં ઉપાડના વ્યાજના રૂપિયા 50 મેં લખ્યા છે. આ જ રીતે છાયાનો ઉપાડનો વ્યાજ શોધીશું. તો છાયાનો 10000 રૂપિયા ઉપાડ છે, એની ઉપર 1/1/2017 એટલે 3 માસનું વ્યાજ ચૂકવવાનું છે ઉપાડ ઉપર. તો 3 માસનું વ્યાજ 150 રૂપિયા, 150 થાય છે. હવે એમાં 50 રૂપિયા ચૂકવેલા છે, 100 ચૂકવવાના બાકી છે. તો આ 100 રૂપિયા ચૂકવવાના બાકી જે મેં છે આ 100 રૂપિયા મેં અહીંયા લખી દીધા છે. તો મિત્રો ઉપાડના વ્યાજની વાત પૂરી થાય છે. ચાલુ ખાતાની શરૂની બાકી ઉપર 10% વ્યાજ આપવાનું છે. તો આ શરૂની બાકી, ચાલુ ખાતાની જમા બાકી છાયાની 4000 છે, એની ઉપર 10% વ્યાજ 400 રૂપિયા જે મેં લખી દીધા છે. આ 400 વ્યાજ રૂપિયા આપણે અહીંયા લખીશું, છાયાની જમા બાકી, ચાલુ ખાતાની જમા બાકીનું વ્યાજ રૂપિયા 400. આ જ રીતે હર્ષાની ચાલુ ખાતાની ઉધાર બાકી આપી છે 6000 રૂપિયા, એની ઉપર 10% વ્યાજ ગણો તો કુલ 600 રૂપિયા વ્યાજ થાય છે. હવે ચાલુ ખાતાની જમા બાકી હર્ષાના 100 રૂપિયા ચૂકવેલા છે, 600 ચૂકવવાના છે, એટલે આપણે વધારાના 500 રૂપિયા અહીંયા ચૂકવીશું. તો આ 500 રૂપિયા જે છે એ મેં અહીંયા દર્શાવી દીધા છે. તો ચાલુ ખાતાના વ્યાજની વાત પૂરી કરી. યંત્ર ઉપર 10% ઘસારો ગણો. તો યંત્ર 40000 છે, એના 10% લેખે ઘસારો રૂપિયા 4000 થાય, બહારની સાઈડમાં 3600, ને આ 4000 રૂપિયા ઘસારો અહીંયા લખીશું નફા નુકસાનની ઉધાર સાઈડમાં, યંત્રનો ઘસારો રૂપિયા 4000. હવે છાયાનો માસિક પગાર 500 છે. હવે 12 મહિનાના છાયાને 6000 રૂપિયા ચૂકવા, આપણે 500 × 12 = 6000. હવે એમાં છાયાને 5500 રૂપિયા ચૂકવેલા છે, એટલે 6000 ચૂકવવાના, તો હજુ 500 ચૂકવવાના. તો અહીંયા લખી ચૂકવવાનો બાકી પગાર રૂપિયા 500, એટલે બહારની સાઈડમાં 6000, અને છાયાના મૂડી ચાલુ ખાતાની જમા બાજુ જે પગાર 500 ચૂકવાનો બાકી છે, તો લખીશું છાયાનો પગાર રૂપિયા 500. હવે વેચાણ નોંધનો સરવાળો 300 ઓછો ગણ્યો છે. વેચાણ નોંધનો સરવાળો 300 ઓછો ગણ્યો, તો અહીંયા લખીશું પ્લસ વેચાણ નોંધનો સરવાળો ઓછો ગણ્યો તેના રૂપિયા 300 પ્લસ કરીશું, એટલે બહારની સાઈડમાં રૂપિયા 25000 લખીશું. બહારની સાઈડમાં રૂપિયા 25000, અને સામાન્ય અનામત ખાતે 1700 રૂપિયા લઈ જવાના છે. તો આપણે અહીંયા લખીશું સામાન્ય અનામત ખાતે રૂપિયા 1700, સામાન્ય અનામત ખાતે રૂપિયા 1700. તો અહીંયા પણ આપણે લખીશું સામાન્ય અનામતના રૂપિયા 1700 રૂપિયા, સામાન્ય અનામતના રૂપિયા 1700. તો આ પણ આપણે વિગતો લખી નાખી છે. હવે તમે જો અહીંયા આપણે સરવાળો કરીએ છીએ, તો અહીંયા 7 × 3 = 1000 અને કુલ 2500 રૂપિયા આપણે લખીશું. તો અહીંયા આપણે 1000 લખી દઈએ ને અહીંયા આપણે 1500 રૂપિયા લખી નાખીએ, બરાબર છે. હવે આ સાઈડમાં તમે જો તો 150 અને 150 લખીશું, 150 અને 150. તો મિત્રો અહીંયા બધી વિગતો આપણે અહીંયા પૂરી કરી દીધી છે, બરાબર છે. હવે આપણે સરવાળો જો, તો 25000 સરવાળો છે, અહીંયા લખીશું રૂપિયા 25000 બાકી આગળ લઈ ગયા જે કાચો નફો કહેવાશે, બરાબર. તો અહીંયા આપણે લખીશું રૂપિયા 25000, અહીંયા લખીશું કાચો નફો ક્યાંથી લાયા છે, તો કે વેપાર ખાતેથી રૂપિયા 25000. હવે અહીંયા સરવાળો કરો, તો અહીંયા સરવાળો થાય છે 37000 રૂપિયા. અહીંયા પણ આપણને 37000 રૂપિયા સરવાળો કરવાનો છે. તો 37000માંથી આ રકમો છે આપણે બાદ કરો. તો જો 37000 છે, એમાંથી 300 બાદ કરો, એમાંથી 12000 બાદ કરો, એમાંથી 1300 બાદ કરો, 1700 અને રૂપિયા 4000. તો 17700 રૂપિયા અહીંયા
ચોખ્ખો નફો આવશે 17,700. અહીંયા લખીશું ચોખ્ખો નફો, જે આપણે નનું ફા ખાતે લઈ જઈશું, નનું ફા ખાતે, બરાબર. તો અહીંયા આપણે લખીશું ચોખ્ખો નફો 17,700. હવે 17,700 જે નફો લખ્યો છે એમાં આપણે જમા સાઈડનો સરવાળો કરીએ છીએ, 150 + 150 અને 600, એટલે સરવાળો થાય છે 18,600. સરવાળો થશે 18,600. તો અહીંયા પણ આપણે સરવાળો 18,600 કરવાનો છે. સરવાળો છે એ 18,600 કરવાનો છે. 18,600માંથી આ મૂડીનું વ્યાજ, પછી છાયાનો પગાર 6,000 રૂપિયા, ચાલુ આપણે છાયાનું ચાલુ ખાતાની જમા બાકીનું વ્યાજ 400 અને 1700 રૂપિયા સામાન્ય અનામત બાદ કરીશું. તો જો પહેલાં 1,000, પછી 1500, પછી 6,000, પછી 400 અને પછી 1700. આ રકમ બાદ કરતાં 8,000 રૂપિયા વેચણી પાત્ર નફો આવશે. 8,000 રૂપિયા અહીંયા લખીશું વેચણી પાત્ર નફો. નફા નુકસાનનું પ્રમાણ આપેલું નથી એટલે બંને ભાગીદારોને સરખા ભાગે આપી દઈશું 4,000 રૂપિયા, આ હર્ષાના ને આ છાયાના, બરાબર. તો અહીંયા લખીશું વેચણી પાત્ર નફો, અહીંયા લખીશું રૂપિયા 4,000, અહીંયા પણ લખીશું રૂપિયા 4,000. હવે આપણે જે સાઈડનો સરવાળો ચાલુ ભાગીદારના ચાલુ ખાતામાં જે સાઈડનો સરવાળો વધારે હોય એ સાઈડનો પહેલાં આપણે સરવાળો કરીશું. તો અહીંયા તમે જો 5 ને 5, 10 ને 11, 11,550 થાય છે. અહીંયા સરવાળો થાય છે 11,550. હવે મારે અહીંયા પણ 11,550 કરવાના છે, 11,550 કરવાના છે, બરાબર. તો 11,550માંથી 400 અને 300 ડિફરન્સ બાદ કરીશું એટલે 7,250 ડિફરન્સ આવશે. લખીશું બાકી આગળ લઈ ગયા. અહીંયા પણ આ રીતના છે, અહીંયા સરવાળો થાય છે 10,100. અહીંયા પણ આપણે 10,100 કરવાના છે, 10,100 કરવાના છે, બરાબર. તો અહીંયા જે ડિફરન્સ આવશે એ તમારો 700. જો 10,100માંથી હું આ રકમો બાદ કરું છું મિત્રો, 10,100માંથી પહેલાં 4,000 બાદ કરો, પછી 500 બાદ કરો, 400 બાદ કરો, 500 બાદ કરો અને 4,000 બાદ કરો, એટલે 700 રકમ આવશે. તો અહીંયા આપણે લખીશું રૂપિયા 700. આ જે છે એ મૂડી ખાતાની ઉધાર બાકી કહેવાય, મૂડી ખાતાની ઉધાર બાકી. તો અહીંયા લખીશું આપણે મૂડી ખાતા, બરાબર. મૂડી ખાતાની ઉધાર બાકીમાં એચ અને સી, તો અહીંયા લખીશું 7,250 અને અહીંયા લખીશું 700, બરાબર. તો અહીંયા આપણે લઈ લઈએ છીએ 7,250 અને 700. તો આ આપણે મૂડી ખાતા લખી દીધા છે, બરાબર. હવે આપણે સરવાળો કરીશું તો 50,000, 1,700, 10,000, 5,000, 54,50 અને 100. તો સરવાળો થશે 72,250, 72,250. આ જ રીતે આ સાઈડમાં તમે જુઓ જો 36,000 છે, પછી 7,250, 700, 15,000, 2,000, 10,300 અને 1,000. તો જો એનો સરવાળો આપણે જોઈએ છે 36,000, 15,000, 2,000, 72,50, 700, 10,000, 1,000 અને 300. તો જો 72,250 સરવાળો આવે છે, તો સરવાળો લખી દઈશું 72,250. તો મિત્રો આ રીતે આપણે આ દાખલાને ગણીશું. અહીંયા તમારે ધ્યાનમાં રાખવાનું છે કે ચૂકવવાની બાકી રકમોની અસર જ ભાગીદારોના ચાલુ ખાતે આપવી, ચૂકવવાની બાકી રકમની અસર જ ભાગીદારોના ચાલુ ખાતે આપવી, બરાબર. તો અહીંયા આપણે આ દાખલાની વાત પૂરી કરી છે, તમને સમજણ પડી જશે મિત્રો. આ છે દાખલા નંબર 13. તો અહીંયા હું લખી દઉં છું દાખલા નંબર 13, બરાબર. દાખલા નંબર 13 હર્ષા અને છાયા. થેન્ક યુ.